પછી તો કે અહીંયા એક લેડીઝ છે એક મેન બેઠા છે અને તે ન્યૂઝપેપર વાંચે છે બરાબર છે તો હવે આપણે એનું વર્ણન જોઈએ શું છે જુઓ લુક એટ ધીસ પિક્ચર લુક એટલે કે જુઓ આ પિક્ચર સામે જુઓ ધેર ઇઝ ધ શિશોર શિશોર એટલે કે દરિયા કિનારો અહીંયા દરિયા કિનારો છે નેહાબેન ઇઝ ગોલુસ મધર નેહાબેન છે જુઓ અહીંયા દેખાય છે નેહાબેન છે એક ગોલુના મમ્મી છે રોનિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર રોનિતભાઈ છે તે ગોલુના ફાધર છે પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર જો આ પિંકુ છે એ ગોલુની શું છે બહેન છે રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર રોહિતભાઈ પાસે એક ન્યૂઝ પેપર છે હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ અલાઉડ એટલે કે મોટેથી તેઓ મોટેથી ન્યૂઝપેપર વાંચી રહ્યા છે નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ અને નેહાબેન છે એ ન્યૂઝ સાંભળે છે

ગો ફોર પિકનિક બાય બસ અને તેઓ બસ દ્વારા છે પિકનિક માટે ગયા છે હવે જુઓ અહીંયા શું કીધું છે તો કે જોડીમાં કામ કરો એક્ટિવિટી ફોર તમારે જાતે એક્ટિવિટી નીચે જે ડિસ્ક્રિપ્શન છે જે ચિત્રનું વર્ણન છે તમારે વાંચવાનું છે અને કોની પાસે શું છે તે લખવાનું લખવાનું છે તો પિંકુના મધર પાસે શું હતું તો કે પિંકુસ મધર હેઝ બાસ્કેટ પિંકુસ ફાધર હેઝ અ ન્યૂઝપેપર નેહાબેન્સ ડોટર નેહાબેન ની ડોટર એટલે કોણ થાય પિંકુ તો નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ એન્ડ રોહિતભાઈ સન એટલે કે રોહિતભાઈનું સન એટલે કોણ થાય ગોલું એની પાસે શું હતું બેટ તો સન હેઝ અ બેટ હવે જોવા અહીંયા એક્ટિવિટી છે કે નીચે આપેલા શબ્દો એક્ટિવિટી એમાં કેટલી વાર આવ્યા છે ગણો અને લખો હેઝ છે 5 ટાઈમ્સ આવ્યું છે બરાબર હવે આપણે ઇઝ જોઈએ ઇઝ કેટલી વાર આવ્યું છે તો તમારે ગણવાનું એકવાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર સાત તો કેટલી વાર આવ્યું તો તમારે એવી રીતે કાઉન્ટ કરીને અહીંયા લખવાનું છે સાત પછી મધર ચલો જોઈએ મધર કેટલી વાર આવે છે તો ગયા લાઈન માં એક વાર પછી આમાં ક્યાંય આવે છે નથી આવતું મધર વર્ડ કેટલી વાર આવે છે એકવાર પછી ગોલુસ ઈ વર્ડ કેટલી વાર આવે છે ચલો જોઈએ એકવાર બે વાર ત્રણ વાર કેટલી વાર આવ્યો બોલું સ્વર્ડ ત્રણ વાર તો આવી રીતે તમારે આ બધા વર્ડ્સ પણ એમાંથી ચેક કરીને લખવાના છે કે કેટલા છે એટલે તમને જાતે આઈડિયા આવે કે તમે ગણશો એટલે તમને આઈડિયા આવશે કેટલી વાર આવ્યા અને તમને ઇંગ્લિશ વાંચતા પણ આવડશે એટલે આ વર્ડ્સ કેટલી વાર આવ્યા તે તમારે અહીંયા લખવાના છે એવી જ રીતે આ એક્ટિવિટી પણ તમારા માટે જ છે કે નીચે આપેલા વર્ણોથી શરૂ થતાં અક્ષરો એક્ટિવિટી એમાંથી શોધો લખો અને નવા ઉમેરો બી થી સ્ટાર્ટ થતા વર્ડ્સ કેટલા છે તમારે અહીંયાથી ગોતવાના છે બી થી ચાલુ થતા ક્યાં છે કે છે તમને જુઓ બી થી સ્ટાર્ટ થતા વર્ડ્સ બાસ્કેટ એક આવ્યું તો તમારે લખવાનું બાસ્કેટ પછી એક બેટ આવશે આવ્યું બેટ બેટ પછી બોલ એન્ડ બલૂન મેન એન્ડ બસ તો બીથી સ્ટાર્ટ થતાં પાંચથી છ શબ્દો આવે છે એ તમારે અહીંયા લખવાના એ સિવાય તમારે તમને યાદ હોય એવા બીથી ચાલુ થતાં સ્પેલિંગ ઉમેરવાના એવી જ રીતે સીથી સ્ટાર્ટ થતાં તમારે ગોતવાના જેમ મેં બીથી તમને કીધા સમજાવ્યું એવી રીતે સી થી ચાલુ થતાં ગોતવાના એવી જ રીતે એસ ટી આઈ અને એનથી થતાં પણ ગોતવાના છે હવે અહીંયા ક્વેશ્ચન આન્સર છે શું છે વુ હેઝ અ બેટ બેટ કોની પાસે હતું તો ગોલુ હેઝ અ બેટ

વેર ઇઝ પિંકુસ ફેમિલી પિંકુનું ફેમિલી ક્યાં છે તો કે પિંકુસ ફેમિલી ઇઝ એટ ધ શીશો ઇઝ ધેર બલૂન મેન એટ ધ શીશોર તો કે યસ ધેર ઇઝ અ બલૂન મેન એટ ધ શીશોર હવે અહીંયા ટ્રુ ફોલ્સ છે ને નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર તો ફોલ્સ કારણ કે એના મધર છે ગોલુ ઇઝ પિંકુસ બ્રધર તો રાઈટ તો આવશે ટ્રુ રોહિતભાઈ એઝ અ મેગેઝિન તો ફોલ્સ એની પાસે શું હતું ન્યૂઝપેપર ધે આર એટ ધ શીશોર તો એ આવશે ટ્રુ ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર ટ્રુ તેમાં બલૂન મેન દેખાય છે પિક્ચરમાં ધેર ઇઝ નો વોટર ઇન ધ પિકનિક તો કે ફોલ્સ ત્યાં વોટર છે આપણને દેખાય છે ચિત્રમાં પછી અહીંયા આડાવડા વાક્યો છે તે તમારે આવી રીતે ગોઠવીને સાચા લખવાના છે નેહાબેન ફ્રૂટ્સ હેઝ તો એમ લખવાનું કે નેહાબેન હેઝ ફ્રૂટ્સ ને અહીંયા આવશે ફૂલ સ્ટોપ ગોલુ પ્લેઇંગ ઇઝ તો ગોલુ ઇઝ પ્લેઇંગ પિંકુ ગોલુસ સિસ્ટર ઇઝ તો પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર એવી રીતે તમારા બધા વાક્યો છે તે ગોઠવીને લખવાના છે હવે અહીંયા જુઓ શું આપેલું છે તો કે અહીંયા નાનું એવું ડિસ્ક્રિપ્શન આપેલું છે નેમ વિશ્વા ટેન યર્સ ઓલ્ડ સ્ટુડન્ટ કર્લી હેલ અને ટોલ આટલું આપ્યું છે એના ઉપરથી શું લખવાનું તો કે વાક્ય બનાવવાનું વિશ્વા ઇઝ અ ગર્લ કારણ કે નામ ઉપરથી ખબર પડી જાય સી ઈઝ ટેન યર્સ ઓલ્ડ આ ટેન યર ઓસ ઓલ્ડ છે એનું આખું સેન્ટન્સ બનાવવાનું કે સી ઇઝ ટેન યર્સ ઓલ્ડ સી ઇઝ સ્ટુડન્ટ સી હેઝ કરલી હેર સી ઇઝ ટોલ એવી રીતના અહીં આપણને આપી જો મિસ્ટર વસાવા અ ડોક્ટર ફિફ્ટી ટુ યર્સ ઓલ્ડ એન્ડ શોર્ટ તો એના ઉપરથી આપણે આખું વાક્ય બનાવવાનું મિસ્ટર વસાવા ઇઝ અ મેન હી ઇઝ અ ડોક્ટર હી ઇઝ ફિફ્ટી ટુ યર્સ ઓલ્ડ હી ઇઝ શોર્ટ એવી જ રીતે આ મિસિસ પરમાર થર્ટી ફાઈવ યર્સ ઓલ્ડ હેર ડ્રેસર અને ફેટ એનું તમારે તમારી જાતે ટ્રાય કરવાની છે વાક્યો છે તે બનાવવાની એટલે તમને સેન્ટેન્સ બનાવતા આવડી જાય પછી અહીંયા જુઓ ફેમિલી ચાર્ટ આપ્યો છે ફાધર મધર સિસ્ટર એન્ડ બ્રધર ફાધર રોહિતભાઈ મધર નેહાબેન કારણ કે આઈ એમ ગોલુ ગોલુનો ફેમિલી ચાર્ટ છે માય ફાધર નેમ ઇઝ રોહિતભાઈ માય મધર નેમ ઇઝ નેહાબેન માય સિસ્ટર નેમ ઇઝ પિંકુ એવી જ રીતે અહીંયા તમારો ફેમિલી ચાર્ટ છે એ બનાવવાનો છે કે તમારા કુટુંબના સભ્યોના નામ છે અહીંયા લખવાના તમારા ગ્રાન્ડફાધરનું ગ્રાન્ડ મધરનું પછી આંટી કે અંકલ હોય તો એનું પછી ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડ મધરનું એટલે કે નાના નાનીનું એમાં પછી તમારી માતા પછી તમારા મામા કે મામીનું નામ પછી અહીંયા તમારા બ્રધર સિસ્ટર જે હોય તે લખવાના અને અહીંયા તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું કે આઈ એમ તમારું નામ હોય તે પછી તમારા ફાધરનું નામ તમારા મધરનું નામ તમારા સિસ્ટરનું નામ ગ્રાન્ડ નામ એવી રીતે તમારો આખો ફેમિલી ચાર્ટ બનાવીને અહીંયા તમારે તમારું ડિસ્ક્રિપ્શન લખવાનું છે જે આવી રીતે છે એવી જ રીતે પછી અહીંયા જુઓ શું આપેલા છે કોઈડ આપેલા છે ઇટ ઇઝ અ બિગ એનિમલ એક મોટું પ્રાણી છે ઇટ હેઝ ટુ લોંગ ટીપ તેને બે લાંબા દાંત છે ઇટ હેઝ વન ટ્રંક તેને એક ટ્રંક છે વોટ ઇઝ ઇટ તે શું હશે તો કે પાખો નથી બટ ઇટ આકાશમાં ઉડે છે ઇટ ઇઝ નોટ બર્ડ તે કોઈ પક્ષી નથી તો એ શું હોઈ શકે તો કે આપણે એરોપ્લેન પણ કહી શકીએ અને પતંગ પણ કહી શકીએ ઇટ હેઝ ફોર લેક્સ તેને ચાર પગ છે ઇટ કેન નોટ વોક તે ચાલી શકતું નથી આપણે તેના પર બેસીએ છીએ તો વોટ ઇઝ ઇટ તો કે ચેર બરાબર છે એને ચાર પગ હોય પણ એ ચાલી શકે નહીં આપણે એના ઉપર બેસીએ છીએ